आदिवासी एकता परिषद छेल्ला 30 वर्ष थी देश अने दुनिया में प्रकृति मुक्ति मानव मुक्ति अने आ संस्कृति ना जतन माटे एक वैचारिक आंदोलन चलावी रह्यू छे अने दर वर्षे अलग अलग राज्यों में आ सम्मेलन अपने 13, 14 अने 15 जान्युआरी ना रोज मोटू सम्मेलन एटले के आखा देश माथी अने विदेश माथी भी लोको आदिवासी अने बिन आदिवासी अहींया भेगा थाय छे। आ वखते 30મું सम्मेलन आदिवासी सांस्कृतिक एकता महासम्मेलन गुजरात हमीरपुरा गामे तालुका कवाड़ जिला छोटाउदेपुर खाते थई रह्यू छे अने 13, 14, 15 जान्युआरी ना रोज ए योजाशे। हवे एनी तैयारी ना भाग रूपे आप जोई सको छो के तमाम तैयारीओ लगभग पूरी थई गई छे। तमाम मित्रों अति उत्साह में छे, सम्मेलन ने मां लोकोने आवकारवा माटे उत्साहित छे। दरेक तैयारीओ तमे जुओ छो, पांडाल अहींया तैयार थई गयो छे, भोजन व्यवस्था तैयार थई गई छे, टॉयलेट बाथरूमनी व्यवस्था थई गई छे, सांस्कृतिक प्रदर्शननी तैयारी थई गई छे अने अति उत्साहमां बधा काम करी रह्या छे। बे दिवसना आ सम्मेलनमां 13મી તારીખનું જે આયોજન છે, 13મીએ સવારે 9 થી 10 વાગ્યા સુધી સાંસ્કૃતિક પ્રદર્શનીનું ઉદ્ઘાટન થશે, 10 થી 1 વાગ્યા સુધી સાહિત્ય સંમેલન થશે, 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી મહિલા સંમેલન અને 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી યુવા સંમેલન તથા 7 થી 9 વાગ્યા સુધી બાળકોનું સાહિત્ય સાંસ્કૃતિક સંમેલન થશે અને 9 વાગ્યા પછી આદિવાસી જે કલાકારો છે, ગાયકો છે, એમનો કાર્યક્રમ રહેશે। 14 તારીખના રોજ સવારે 9 વાગે સાંસ્કૃતિક રેલી કવાંટ ખાતેથી નીકળી અને અહીંયા હમીરપુરા સભા સ્થળ સુધી પહોંચશે અને 11 વાગે આ સંમેલનનું ઉદ્ઘાટન થશે। 11 થી 1 વાગ્યા સુધી સંમેલનનું ઉદ્ઘાટન સત્ર છે, ત્યારબાદ પ્રબોધન સત્ર છે અને ખુલ્લું સત્ર છે। ત્યારબાદ 8 વાગે આજે આદિવાસી એકતા પરિષદ છે પોતાનો પ્રસ્તાવ રજૂ કરે છે અને રાષ્ટ્રપતિને મોકલે છે, એ સંદેશો વંચાશે કે આદિવાસીઓ શું ઈચ્છે છે, આદિવાસી એકતા પરિષદ શું ઈચ્છે છે, એ 8 વાગે એનું વંચાણ થશે। ત્યારબાદ 8:30 વાગ્યાથી જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે આખી રાત ચાલશે। 15 તારીખે સવારે સંગઠન સત્ર અને બપોરે 1 વાગે સમાપન સત્ર થશે, એટલે આ 3 દિવસ ભરપૂર કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં આખો દિવસ 12, 13 તારીખથી 15 તારીખ સુધી ભોજન વ્યવસ્થા 24 કલાક ચાલશે। તમામ લોકોને અમે આવકારીએ છીએ, જમવાનું ટેન્શન નહીં કરતા, રહેવાનું ટેન્શન નહીં કરતા, બધી જ વ્યવસ્થા અહીંયા થઈ ગઈ છે અને આ કાર્યક્રમ ઐતિહાસિક થવાનો છે। આટલા વર્ષમાં ના થયો હોય એવો કાર્યક્રમ હમીરપુરા ખાતે થશે, તો આપ સૌ આ કાર્યક્રમમાં પધારો એવું સૌને અમે વિનંતી કરીએ છીએ। આપકી જય, જય જોહાર, જય આદિવાસી। હમીરપુરા ખાતે અહીંયા જ્યારે આપણા કાર્યકર્તા ડૉક્ટર શાંતિકર વસાવા સાહેબે વાત કરી એ પ્રમાણે બધાને 30મા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં પધારવા માટેનું હાર્દિક આમંત્રણ છે અને અગાઉ વાત કરી એ પ્રમાણે આ 3 દિવસનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં વિશ્વમાં જે કંઈ આદિવાસી લોકો રહે છે એ લોકો પણ અહીંયા આવનાર છે અને સ્થાનિક છે, આસપાસના અહીંયા છોટાઉદેપુર જિલ્લો, મધ્યપ્રદેશનો અલીરાજપુર જિલ્લો, મહારાષ્ટ્રનો નંદુરબાર જિલ્લો, આ જે પડોશી આદિવાસી જિલ્લાઓ છે, આ આદિવાસી વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં પોતપોતાના પારંપરિક વાજિંત્રો અને પહેરવેશ સાથે અહીંયા નાચતે ગાજતે આ 3 દિવસના કાર્યક્રમમાં આવનાર છે। ત્યારે આ વિસ્તારનો ખાસ કરીને રાઠવા સમાજનો જે ઈંધ છે, જેને ઈંધલ પણ કહેવામાં આવે છે, એનો કાર્યક્રમ પણ આ કાર્યક્રમની સાથે સામેલ કરવામાં આવેલ છે અને એમાં આવતીકાલે 13 તારીખ એટલે આ જે કાર્યક્રમ છે એમાં 13 તારીખનો સાંજનો કાર્યક્રમ ગાયણું થશે, 14 તારીખે દિવસ દરમિયાન એની આખી પૂજાપાઠ થશે, સાંજે રાત્રે 14 તારીખે રાત ભરીને અલગ અલગ વાજિંત્રો, એમાં ખાસ કરીને મુખ્ય જે ઢોલ છે એ ઢોલની અસંખ્ય પ્રમાણમાં વાજિંત્રો સાથે અહીંયા નાચગાન કરવાના છે। ત્યારે આજે આખો એક પ્રાકૃતિક મહોત્સવ જેને કહી શકીએ એવા કાર્યક્રમમાં ફરીવાર હું અહીંયા આપ સૌને અને જે કોઈ આ સોશિયલ મીડિયાથી સાંભળી રહ્યા છે એવા તમામ આદિવાસી બિન આદિવાસી તમામ લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા માટે પધારવા આમંત્રણ પાઠવું છું। સનિયાભાઈ રાઠવા, સૌને આપકી જય જોહાર।
ડોક્ટર સાહેબે અને સનિયા સાહેબે આપણને સરસ વાત પ્રોગ્રામ વિશે સમજાવી દીધી છે તારે, ફક્ત કાર્યક્રમની રૂપરેખા પણ આપણે સારી રીતે જાણી રહ્યા છે તારે, ફક્ત એક જ વાત કહેવા માંગુ છું કે 3 દિવસનો જે આપણો પ્રોગ્રામ થવાનો છે એ જ્યારે આપણને છોટાઉદેપુર એમાં ખાસ કરીને કવાંટમાં આપણને મળ્યો છે ત્યારે આપણી જવાબદારી થોડી વધી જાય છે। સ્વયંસેવકોની નોંધણી થઈ રહી છે, 500 જેટલા સ્વયંસેવકો નોંધાયા છે, પરંતુ હજુ પણ બીજા 1500 જેટલા સ્વયંસેવકો આપણને જોઈએ છે। તો આપણે સામે ચાલીને આ કામમાં જોતરાઈ જઈએ। મોટાભાગે આ વિડીયો યુવાનો વધારે જુએ છે ત્યારે એમને પણ મેં મેસેજ પહોંચાડવા માંગુ છું કે અમે પણ પોતે અમારું સ્વયંસેવકો તરીકેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। પિન્ટુભાઈ છે, સનિયા સાહેબ છે, વાલસિંહભાઈ છે અને જે કોઈ મિત્રો બેઠા છે એ પણ પોતે સ્વયંસેવકો તરીકેનું કામ જ્યારે કરતા હોય ત્યારે આપણે પણ કેમ બાકી રહી જઈએ અને આપણો કાર્યક્રમને કેમ આપણે એ ઢીલો મૂકીએ। એટલે આપણે આપણો કાર્યક્રમ સારામાં સારો થાય એ માટે વધારેમાં વધારે માનવબળ જોઈશે, વધારેમાં વધારે યુવાનોની આપણને જરૂર છે તારે। જે પણ યુવા મિત્રો બાકી હોય એ સ્વયંસેવક તરીકે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી દે, જેથી કરીને એમને ભોજનમાં, પાર્કિંગની અંદર, લાઇટમાં, પાણીમાં, જે પણ વિભાગોમાં એમને વહેંચવાનું થાય। અને સ્વયંસેવકોની ડ્યુટી ખાલી 2-2 કલાકની જ આપવાની છે, એટલે કોઈ આખો દિવસ એમાં જોતરાઈ રહેવાનું નથી। જેની પણ સર્વે મિત્રો નોંધ લઈ અને વહેલી તકે એમનું નામ નોંધાવી દે એટલી અભ્યર્થના। તથા જ્યારે બીજા રાજ્યોમાં અમે પ્રોગ્રામ જોવા માટે જઈએ છીએ ત્યારે ત્યાંના આદિવાસીઓ આપણી સાથે ખૂબ જ સારું એવું અને બહુ મળતાવડું આપણી જોડે વ્યવહાર કરતા હોય છે, ત્યારે આપણે ત્યાં જ્યારે પ્રોગ્રામ થવાનો છે ત્યારે આખા પ્રોગ્રામને સાચવવાની અને કોઈ પણ અવ્યવસ્થા ના ઊભી થાય ને એવું કોઈ કરતા હોય તો એને જોવાની પણ જવાબદારી આપણી છે મિત્રો। એટલે ખાસ કરીને કવાંટ તાલુકાના અને છોટાઉદેપુર જિલ્લાના જે પણ આપણે મિત્રો આવવાના છે એ થોડીક વ્યવસ્થામાં પણ પોતાનું યોગદાન આપીશું એટલી જ આશા રાખીએ છીએ। ફરીથી સૌને જોહાર, આપકી જય।